અમદાવાદના રેલવે સ્ટેશન ખાતે જે બહારના વ્યક્તિઓ છે કે જે બહુ શિક્ષિત વ્યક્તિઓ નથી તેને છેતરવાનું છે તે એક પ્રકારે કૌભાંડ ચાલી રહ્યું છે. આ બારી નંબર 6 છે કે જ્યાં અત્યારે વીટીના ધ્યાન ઉપર એ બાબત આવી છે કે જે પ્રકારે ટિકિટના ભાવ થઈ રહ્યા છે તેના કરતાં વધારે રકમ છે તે અહીં લેવામાં આવી રહી છે, જ્યારે જે પૂરતા શિક્ષિત વ્યક્તિઓ નથી, જે મુસાફરો પૂરતા શિક્ષિત નથી તેમની સાથે આ પ્રકારનું એક કૌભાંડ ટાઈપનું આચરવામાં આવી રહ્યું છે તે વીટીના ધ્યાને અત્યારે આવ્યું છે. અને આપણી સાથે બે એવા વ્યક્તિઓ છે કે જે આ નો ભોગ બની ચુક્યા છે, ત્યારે તેમની સાથે વાત કરશું. કહાં જા રહે થે, કિતને કી ટિકિટ થી? કાનપુર જા રહે થે, 310 કી ટિકિટ થી. મેં 1050 રૂપિયા દિયા, જિસમે સે મુજે 300 રૂપિયા રિટર્ન દિયા ગયા થા. ફિર આપકો માલૂમ કૈસે પડા? આપને વો આપને ભૈયા બતાયા, જબ ભી મેં જાન પાયા, નહીં વરના તો મેં ચલા હી જાતા ના. કે પૈસે જ્યાદા કાટે થે આપ? મેરે સે 90 રૂપિયા જ્યાદા કાટે થે. વાપિસ દિયા? વાપિસ દે દિયા. ક્યા બોલા કે ક્યું કાટે? बोल रहे कि वो हम मेरे सामने जो बंदा था बोले उसका प्लेटफॉर्म टिकट दे दिया. अब भाई मैं तो मैं बोला ना, मेरे पीछे भी काका खड़े, काका से पैसे लेके मेरा टिकट काट दो. तो बोला वो बोल रही थी मैम कि मैं तो तुम प्लेटफॉर्म टिकट काट के दिया हूँ ना. मैं बोला मेरे से थोड़े, मैं मेरे सामने कोई भी बंदा है, मेरे पैसे काट को आप उसको दे दोगे? आपने टिकट ली तो उसके बाद देखा नहीं था कितना पैसा हुआ? साइड में आगने देखने ही जा रहा उतने में आपने टोक दिया मेरे, तभी बोला. आपको पूरे पैसे वापस मिले? मेरे पूरे पैसे वापस मिल गए. ऐसा पहले कभी हुआ है या आपको ध्यान में ही नहीं? मेरे साथ तो आज पहली बार हुआ था, यहाँ पे पहली बार हुआ था. मैं बस ही ट्रेवल से करता हूँ, बाकी इस बार ट्रेन से जा रहा था, इसके लिए थोड़ा अर्जेंट था इसके लिए. અન્ય એક વ્યક્તિ છે તેમની સાથે પણ વાત કરશું. તેમની સાથે પણ આ પ્રકારનો વ્યવહાર છે તે કરવામાં આવ્યો છે. કહાં જા રહે થે, કિસ તરહની ઘટના, કિતના ચાર્જ હુઆ? ફરુખાબાદ જા રહે થે, ટિકટ 290 રૂપિયે કા હૈ, 800 रुपये काट लिया. जब मैंने टिकट देखा तो मैंने चेक किया, 290 का जब मैंने जोड़ा तो आ रहा था 580 रुपये, 800 रुपये काट लिया. तब मैं दोबारा गया, तब बोल रही थी कितना दिया ये है वो है, तो मैंने बोला 1000 रुपये दिया, तब ये 420 रुपये वापसी किया. तो मैडम ने क्या बोला, जो टिकट दी थी उसने क्यों बोला कि ज़्यादा क्यों काटे थे? अब ये पता नहीं है क्यों काट लिया ज़्यादा, ये तो मुझको नहीं मालूम है. मुझको क्या, मैं तो आया नहीं कभी, आज नया आता रहता रहता हूँ, जब तब आता हूँ, हरदम तो नहीं आता हूँ. अब पता नहीं कैसे ज़्यादा काट लिया, दो बार गया तब तो ठीक टिकट दिया है, एकदम 290 का 290 का दिया, इस बार ज़्यादा काट लिया, 800 रुपये काट लिया दो टिकट का. वो क्या कहोगे आप, जैसे लोग जो यहाँ पे आते हैं उसको क्या आप कहना चाहते हो कि ध्यान रखे, क्या सतर्क रहे? है यहाँ जो आप जैसे लोग वो टिकट लेने आते हैं उनके साथ भी ऐसा होता होगा, 200-500 ज़्यादा काट लेते होंगे, क्या कहोगे, क्या ध्यान रखना चाहिए? बताओ आप, पता नहीं क्या कहेंगे ये बताओ आप हमको. आप ज़्यादा तो काटते होंगे, जब हमसे ही ऐसे कर रहे हैं तो अन्य लोगों से ज़्यादा तो काटते होंगे पैसा. तो आ छे समग्र बाबत छे કે જે વીટીના ધ્યાન ઉપર આવી હતી, જે પ્રકારે અહીં રેલવે સ્ટેશન ખાતે આવતા જે ફરિયાદો મળી હતી કે જે પૂરતા શિક્ષિત નથી અને જે અન્ય રાજ્યોમાંથી આવી રહ્યા છે તેઓ પાસેથી જે ટિકિટનો જે ચાર્જ નક્કી કરેલો છે તેના કરતાં વધારે રકમ અહીં ઉઘરાવવામાં આવી રહી છે. અને આ લોકો શિક્ષિત ન હોવાથી, જેમનું ધ્યાન ન પડતું હોવાથી એ લોકો આ બાબતથી અજાણ હોય છે કે તેમની પાસેથી વધારાનું છે તે પૈસા લેવામાં આવી રહ્યા છે. ત્યારે આ બાબત વીટીના ધ્યાને આવતા અત્યારે બે લોકો એવા વીટી સમક્ષ કેમેરામાં કેદ થયા છે કે જેમની પાસેથી નિયત ચાર્જ કરતાં વધારે ચાર્જ લેવામાં આવ્યો છે. કેમેરા પર્સન દશરથ ઠાકોર સાથે જયેશ ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.